નમસ્તે મિત્રો, જરા હટકે રેસીપીમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું સરગવાની સિંગોનું શાક. તો મિત્રો, મેં 3 સિંગો લીધી છે, તમે જોઈ શકો છો. મેં સાફ પણ કરી લીધી છે. હવે આપણે તેના નાના નાના ટુકડા કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, મેં નાના નાના ટુકડા કરી, વધારે મોટા પણ નથી કરવાના છે, મીડિયમ રાખવાના છે. આપણે આવી રીતે સાફ કરીને આપણે નાના ટુકડા કરી લઈશું. હવે આપણે તેને એક કુકરમાં બાફવા મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, એક ગ્લાસ જેટલું પાણી લઈને આપણે તેને બાફવા મૂકી દઈશું હવે ગેસ પર. તો ફ્રેન્ડ્સ, મેં પાણી લઈ લીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે ગેસ ઓન કરી લઈશું, ગેસ પર મૂકી દઈશું કુકર. ગ્રેવી બનાવવા માટે આપણે એક ટામેટું લઈ લઈશું, તેને આપણે મિક્સરમાં પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, આપણી સિંગો ચડી ગઈ છે, તમને હું બતાવી દઉં છું. હવે આપણે વઘારીશું. તો ફ્રેન્ડ્સ, વઘાર માટે ગેસ ઓન કરી લઈશું, તેના પર કુકર મૂકી દઈશું. તો આપણે કુકરને થોડુંક ગરમ થવા દઈશું, પછી આપણે તેમાં તેલ નાખીશું. હવે આપણે તેમાં તેલ નાખી દઈશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તો મિત્રો, આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં થોડીક હિંગ નાખી દઈશું. ત્યારબાદ તેમાં આપણે જીરું નાખવાનું છે. જીરું બફડી જાય એટલે થોડાક લીલા મરચાં કાપેલા. હવે આપણે ટામેટાની ગ્રેવી નાખી દઈશું. તેમાં આપણે મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર. ટામેટું ચડી જાય એટલે આપણે બધો મસાલો નાખીશું. બરાબર હલાવતા રહીશું. હવે આપણે મસાલો નાખીશું બધો. થોડુંક સૂકું મરચું લાલ, થોડીક હળદર, ધાણા જીરું પાવડર, બધો મસાલો આપણે બરાબર મિક્સ કરી લઈશું. આપણો વઘાર ચડી જાય એટલે આપણે તેમાં સિંગો નાખી દેવાની છે. આપણો વઘાર ચડી જાય એટલે આપણે તેમાં સિંગો નાખી દઈશું. તો મિત્રો, જોઈ શકો છો, મેં સિંગો નાખી દીધી છે. હવે આપણે તેમાં થોડુંક પાણી એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, સરગવાની સિંગોમાં આપણે થોડુંક જ પાણી લેવાનું છે. સિંગો નાખતી થોડુંક ઉકળે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનું છે. તો મિત્રો, આપણું સરગવાનું સિંગોનું ગ્રેવીવાળું શાક બની ગયું છે. હવે આપણે તેને એક વાટકીમાં કાઢી લઈશું. તો મિત્રો, આપણું સરગવાનું સિંગોનું ગ્રેવીવાળું શાક બની. આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.